જે રીતની આખી એક વાત છે કે હવે વડીલો માત્ર એક જ બટન દબાવીને પોલીસ અને મેડિકલ બંને હેલ્પ મેળવી શકશે, આપની શું પ્રતિક્રિયા છે? બહુ જ સારી વાત છે. થોડા ટાઈમ પહેલા આવ્યું છે કે જાન્યુઆરીથી બધા મોબાઈલોમાં બે ચીજ છે. એક તો 112 નંબર આવી રહ્યો છે જાન્યુઆરીથી, સેન્ટર થી આવી રહ્યો છે. અને એક જેમ ફોરેનમાં 911 નંબર હતો એમ 112 છે, કે તમારે ખાલી 112 દબાવવાનો, બાકી કશું જ યાદ નથી કરવાનું. બંને તમે તમારા સ્પીડ ડાયલમાં બી મૂકી શકો છો. તો પોલીસ તમને, પોલીસ બોલો, તમને જે બી ટાઈપની ફાયર, મેડિકલ, જે બી ટાઈપની તમને હેલ્પ જોઈએ છે એ તરત તમને જેમ 911 મળે છે ને એ રીતે તમારું લોકેશન શોધીને પોલીસ આવી જશે. તમે તમારા મોબાઈલથી બી કરી શકો છો, તમારા લેન્ડલાઈનથી બી કરો છો, ક્યાંથી બી કરી શકો છો. આ 112 જાન્યુઆરીમાં અકોર્ડિંગ ટુ ધ સેન્ટર ગવર્મેન્ટ નોટિફિકેશન પૂરા ઇન્ડિયામાં ચાલુ થવાનું છે. પોઈન્ટ વન. સેકન્ડ, હવે જયારે તમે આ વાત કરો છો કે નવી એક ડિવાઇસ મૂકવામાં આવે છે, નવી ડિવાઇસ સારી ચીજ છે, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ અલ્ટિમેટલી એ ડિવાઇસ કામ શું કરે છે? બેકએન્ડમાં જીપીએસ ચાલી રહ્યું છે, બેકએન્ડમાં કોઈ સોફ્ટવેર ચાલી રહ્યું છે, કનેક્ટ કરી રહ્યું છે 108 ને, 108 ને કલેક્ટ કરે છે, 108 પોલીસને કનેક્ટ કરે છે. આવું બધું કરવા કરતા, કારણ કે હજી નવી ડિવાઇસ મૂકો, એક બિચારા સિનિયર સિટીઝન પર એનો બોજો નાખો કે ભાઈ તું આ ખરીદ, કારણ કે મફત આવવાની નથી. એના કંઈક રેટ બી આવ્યા છે, બાર નાના મોટા રેટ છે, પણ રેટ છે કે 1500 રૂપિયા છે અને કંઈક 6 મહિના રિચાર્જ કરવાનું એવું બધા છે. તો અલ્ટિમેટલી આ બધું કરવા કરતા આઈ વુડ રાધર સે સર્વિસ બહુ જ સારી છે, પણ આઈ વુડ રાધર સે કે ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ ધેમ ઇન ટુ ધીસ, જે સિનિયર સિટીઝન જે પોતાના પર્સનલ મોબાઈલ પરથી બી આ યુઝ કરી શકે છે, કારણ કે અમે જે 109 ટેકનોલોજી એવી જ માખી છે, કારણ કે અમારી ગરીબ બેન જેની પાસે સ્માર્ટફોન નથી, જે એફોર્ડ જ નથી કરી શકતું, યા જેની પાસે લેન્ડલાઈન છે અને ફોન જ નથી, તો ખાલી તમે 109 ડાયલ કરો, આપોઆપ લોકેશન શોધા. એવી રીતે 108 માટે બી આ પોસિબલ છે, અગર એ લોકો કરવા માંગે તો. એના માટે આવા ડિવાઇસ ની જરૂર નથી. એટલે આવું રાધર સે કે ઇટ્સ ગુડ ડિવાઇસ છે, સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ, બટ અગર ડિવાઇસ વગર બી ખાલી પોતાના મોબાઈલ થી બી વધારે બોજા વગર બી થાય તો હજી સારી વાત છે.